હેલો બાળ મિત્રો, કેમ છો બધા? ગુડ આફ્ટરનૂન. મજામાં છો ને બધા? ઓકે, ચલો ત્યારે આજે આપણે ગુજરાતી વિષયની અંદર શું લખવાનું છે જુઓ. હા મેડમે બોર્ડ તમારા માટે તૈયાર કરી દીધું છે, તમારે બધાએ નોટમાં આપવાનું શોધવાનું છે. બરાબર છે? જુઓ, આ રહી તમારી નોટ. આ ગુજરાતીની નોટ છે, એમાં પાના ફેરવશો એટલે એક દિવસ આપણે તપેલી નહોતો એની નીચે નગારા ન લખ્યો હતો ને એની સામે જ લખેલું છે. જુઓ, ચિત્ર જોઈ મૂળાક્ષર લખો. ચિત્ર જોઈને મૂળાક્ષર લખવાના છે અને એની નીચે શું લખવાનું છે? થડનો થ. બરાબર છે? ચાલો ત્યારે બધા ચોપડીયા કાઢો, પેન્સિલ લઈ લો, રબર લઈ લો અને થઈ જાઓ તૈયાર. રેડી? ચલો ત્યારે અહીં જોશો બધા, સૌથી પહેલા આપણે શું કરીશું? ચિત્ર જોઈ મૂ લખો એટલે શું ખબર છે? મૂળાક્ષર. તમે જે કક્કો શીખો છો ને, એક એક મૂળાક્ષર શીખો છો ને, ક ખ ગ ઘ, આ બધા મૂળાક્ષર કહેવાય. તો અહીંયા મેડમે ચિત્ર દોર્યા છે, જે મૂળાક્ષર ચલાવી દીધા છે એ મૂળાક્ષર તમારે ચિત્ર જોઈ અને એનો મૂળાક્ષર તમારે લખવાનો છે. ચાલો ત્યારે સૌથી પહેલું શેનું ચિત્ર છે ઓળખો છો બધા? યસ, દડાનો દ. વેરી ગુડ. આ શું છે? દડાનો દ. તો આપણે દડાનો દ લખવા માટે શું કરીશું? આમ કરી અડધું ગોળ, મીંડું કરીને બીજું અડધું ગોળ, દડાના ચિત્રની બરાબર સામે આવી લીટી મેડમે કરેલી છે એ લીટીની ઉપર તમારે લખવાનું છે દડાનો દ. લખી દો ત્યારે ફટાફટ બધા. હવે દડાના ચિત્રની નીચે શું છે અને શું કહેવાય? ધજા. હા, તો આ ધજાના ચિત્રની બરાબર સામે મેડમે લીટી કરેલી છે તો એ લીટીની ઉપર જ સૌથી પહેલા શું લખીશું? દડાનો દ, પછી એને અડીને ઉપર લીટી. ધ ધજાનો દ. શું લખ્યું આપણે? ધજાનો દ. બરાબર છે? હવે ધજાની નીચે શેનું ચિત્ર દેખાય છે તમને બધાને? જુઓ જોઈ. હા, રકાબી. તમે બધા દૂધ ચા પીવો છો ને, શેમાં પીવો છો? કપ અને રકાબીમાં. તો આપણે શું લખીશું અહીંયા? રકાબીનો ર. તો જુઓ, આ લીટી કરેલી છે બરાબર, લીટીની ઉપર તમારે આમ કરી અને રકાબીનો ર લખી દેવાનો છે. જુઓ ત્યારે મેડમે લખ્યું છે આ ચિત્ર, એની સામે લખ્યો ર. આ ધજાનું ચિત્ર છે, એની સામે લખ્યો ધ. દડાનું ચિત્ર છે, એની સામે લખ્યો ધ. બરાબર છે? હવે રકાબીની નીચે શેનું ચિત્ર દેખાય છે? ફટાકડાનું. શેનું ચિત્ર છે? ફટાકડાનું. તો ફટાકડાનો ફ લખવા માટે શું કરીશું? આ ડબ્બાનો ડ મીંડું કરીને આમ બગડે દે વચ્ચે લીટી. હા, અને શું કહેવાય? ફટાકડાનો ફ. બરાબર છે? રેડી, સરસ. ચલો, આ શેનું ચિત્ર દેખાય છે તમને બધાને? તપેલીનું. તો એની સામે શું લખીશું આપણે? તપેલીનો ત. તો ચિત્રની બરાબર સામે લીટી જે છે ને ત્યાં તમારે બધા પહેલા શું કરવું પડશે તપેલીનો ત લખવા માટે? આડી લીટી. અને આડી લીટી કર્યા પછી શું કરવાનું છે આગળ? આમ કરીને અડધું ગોળ, એટલે આને શું કહેવાય? આઠડે આઠ. હવે એને પાછળ આપણે અહીંયાથી એને ઓડીને ઉભી લીટી કરી દઈશું તો શું થઈ ગયું? આ તો તપેલીનો ત. બરાબર ને? હવે આ છેલ્લું ચિત્ર શેનું છે? નગારાનું. તો એની નીચે આપણે લીટી ઉપર શું લખીશું? પહેલા તો આડી લીટી, નીચે આમ કરીને મીંડું કરીશું અને એની પાછળ આમ કરીને ઉભી લીટી કરી દઈશું. ન નગારાનો ન. બરાબર છે? તો જુઓ મિત્રો, આ શું લખ્યું આપણે? ચિત્ર જોઈ મૂળાક્ષર લખો.
તો આ ચિત્ર એની સામે લખ્યું એને મૂળ અક્ષર કહેવાય. બરાબર છે ને? આવડી ગયું ને બધાને આવું? ઓકે, હવે એની નીચે શું છે જુઓ જો બધા. યસ, થડનો થ છે આ તો. અને શું કહેવાય? થડનો થ. તમે બધાએ મોટું ઝાડ જોયું છે ને, વડનું ઝાડ, આંબલીનું ઝાડ, આંબાનું ઝાડ, પીપળાનું ઝાડ, આ બધા મોટા મોટા ઝાડ જે હોય છે ને, એને આમ આમ મોટું લાકડું હોય છે. ઝાડ કેવી રીતે ઊભું રહે? થડ વડે. બરાબર છે? તો આપણે થડનો થ શીખવાનો છે. તો થડનો થ શીખવા માટે તમે બધા સૌથી પહેલાં આ ટપાલનો ટ તો બધા તમે શીખી જ ગયા છો, શીખી ગયા છો. અને શું કહેવાય? ટપાલનો ટ. હવે આ ટપાલના ટને આપણે અહીંયા આગળ આગળ મીંડું કરી દઈશું, અને એને આ ટપાલના ટને અડીને આમ કરીને ઊભી લીટી કરીશું. શું થઈ ગયું? આ થડનો થ. બરાબર છે? ચલો ત્યારે એક લીટી છોડીશું મેડમે લખ્યું છે એની નીચે, અને પહેલાં ટપાલનો ટ કરી આગળ મીંડું કરીશું, અને પાછળ ઊભી લીટી. થ થડનો થ, થ થર્મોસનો થ, થ થાળીનો થ. તમે બધા ખાવા બેસો છો, શેમાં ખાવાનું ખાવ છો? થાળીમાં. વેરી ગુડ. તો આ થ થાળીનો થ. બરાબર છે? ચલો ત્યારે એક લીટી છોડતા જાઓ અને થડનો થ લખતા જાઓ, અને પાછા બોલજો થ. શું બોલવાનું છે? થ થ. શું બોલશો? થ થડનો થ, થાળીનો થ. પછી મમ્મી લોટ શામાં બાંધે? થાળમાં. થાળનો થ, થર્મોસનો થ, થ. ફરીથી બોલો બધા થ. શું બોલવાનું બધાએ? થ. બોલતું જવાનું ને લખવાનું. બોલશો ને લખશો ને તો મૂળ અક્ષર તમને યાદ રહી જશે કે મેડમે કેવી રીતે શીખવાડ્યું તો થડનો થ. પછી કોઈક દિવસ મેડમ એવું કે ચલો લખો જો બધા થ મોટે, તો તમને કેવી રીતે આવડશે? યાદ રાખ્યું હશે તો આવડશે તમને. બરાબર ને? ચલો ત્યારે આવજો.